દયા ધર્મસ્ય જન્મભૂમિ. હા, દયા આમ બહુ સમજવા જેવો છો. દયા ધર્મસ્ય જન્મભૂમિ, ધર્મની જન્મભૂમિ કોણ? દયા. જે માણસ ધાર્મિક હોય એ માણસ દયાળુ માણસ છે, જોઈ લેજો. દયા વિના ધર્મ પળતો નથી. દયાળુ માણસ કોઈ દિવસ કોઈનું ચોરી ન કરી શકે, લૂંટ ન કરી શકે, દગાદુગી ન કરી શકે, ભેળસેળ ન કરી શકે, હરામનું લઈ ન શકે, કોઈને હેરાન ન કરી શકે, કોઈને દુઃખી ન કરી શકે, કોઈનો આત્મા કોચવાય એવું ન કરી શકે. દયાવાળો માણા એનાથી જ ધર્મ પડે. ચાણક્યનું સૂત્ર બાલસમી તમે જુઓ, દયા ધર્મસ્ય જન્મભૂમિ. ધર્મની જન્મભૂમિ કઈ? ધર્મ ક્યાં ઉત્પન્ન થાય? તો કે જ્યાં દયા હોય. દયા આવે, જે દીકરામાં દયા હોય એના મા બાપને કોઈ દી દુઃખી કરીએ કે? હથેળીમાં રાખે બાપ, હથેળીમાં. એ દીકરા તરીકેના કર્તવ્યો બજાવવામાં આટલી પણ કસર ન આવવા દે જેના દિલમાં દયા હોય. જેના દિલમાં દયા હોય એ પત્ની એના પતિને કોઈ દી દુઃખી કરી શકે? એને મારી શકે? એને ગમે એવા વેણ કહી શકે? એને છોડીને ગમે અહીંયા વહી જઈ શકે? હા, એ કોઈ પણ બીજે ત્રીજેનું મન જાવા દઈ શકે? મારા પતિને શું થાય? દયાળુ માણા વિના ધર્મ ન પડે. જે જે બીજાને હેરાન કરે, દુઃખી કરે, નફરત ને ઘૃણા કરે, એ એમ એમ માનતા હોય કે અમે ધાર્મિક છીએ, તો એ ધાર્મિક નથી. હા, એ વેમમાં છે, ભ્રમમાં છે. ધાર્મિક માણા કોઈનું દિલ ન દુખવી શકે. ખરો ધાર્મિક માણા હોય એ કોઈનું દિલ ન દુખવી શકે. એટલે કહે છે કે દયા ધર્મસ્ય જન્મભૂમિ, જેનામાં દયા છે એનામાં જ ધર્મ આવે. અને કહે છે જ્યાં ધર્મથી વિપરીત વાતો થતી હોય તો સમજવું કે ત્યાં કોઈ સમાજ સુખી થશે નહીં. અને એક સૂત્ર છેલ્લું એવું કીધું, આત્મવિનાશમ સૂચયતિ અધર્મ બુદ્ધિ. આત્મવિનાશમ સૂચયતિ અધર્મ બુદ્ધિ. જેને અધર્મ બુદ્ધિ જાગી એ પોતાનો વિનાશ જ કરવા જઈ રહ્યો. આત્મવિનાશમ, પોતાનો જ વિનાશ કરશે, પોતાને જ દુઃખી કરશે, પોતાને જ હેરાન કરશે, પોતાનું જ પતન કરશે, જે અધર્મ બુદ્ધિ છે. અને એટલા માટે કોઈ આપણા કવિઓએ કીધું કે ક્યારેક ક્યારેક મોઢું આપણે આમ દર્પણમાં જોતા હોઈએ તો આપણે એ જોઈએ કે મારામાં રૂપ કેવું છે. આમ જરાક નેણ હરખા ન હોય તો કટિંગ કરીને હરખા કરીએ, બરાબર. આમ ક્યાંક જરા જરા વાળ હોય તો કાઢી નાખીએ, અને દાઢી બાઢી મેકઅપ બેકઅપ. અને એમાંય બહેનોએ મેકઅપ કર્યો હોય ત્યારે તો એ આમ મારે રૂમાલ હોય તું ભર્યો, પરસેવો વેળ્યો હોય ને તે આમાં 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 છે, કારણ કે ઓલો મેકઅપનો ભૂંહાઈ જવો છે. આમાં આમાં શેજ આમ કરે, પરસે હોય ભૂંહો ને રે ગેડા હાલે, મેકઅપનો ભૂંહાવો જોઈએ. એટલે મોઢા આપણે દર્પણમાં બહુ જોઈએ, પણ કવિએ એવું કીધું, મુખડા દેખ દર્પણ મેં, મુખડા દેખ દર્પણ મેં. તું મુખડું જો, તારા જીવનમાં પાપ કેટલા છે અને પુણ્ય કેટલા છે, અર્થાત ધર્મ કેટલો છે અને અધર્મ કેટલો છે, એ તું કોકદીક દર્પણમાં જો. તું નકરું તારું મોઢું દર્પણમાં શું જોયા કરજો? મોઢું સારું છે કે મોળું એ તું દર્પણમાં અરીસામાં જોશો, પણ ક્યારેક તારા જીવનમાં જો કોઈ સત્સંગરૂપી દર્પણમાં જઈ અને આપણે આપણા મોઢા જોઈએ તો ખ્યાલ આવે કે આપણામાં ધર્મ કેટલો છે અને અધર્મ કેટલો છે. હું સનાતન ધર્મનું પાલન કેટલું કરું છું, હું મારા કર્તવ્ય ધર્મનું પાલન કેટલું કરું છું, એ માણસને ખબર પડે. ખુદ કો ધોખા દે મત બંદે, અચ્છે ન હોતે કપટ કે ધંધે, સદા ન ચલતા કિસી કા નાટક દુનિયા કે આંગન મેં. તમારામાં એવું નહીં, અમારામાં અમે જોયું બધું. હા, જે બહુ બધી છેતરપિંડી ના અંત્યન કરે, થોડાક દી નાટક હાલે, તો આપને મને ઘણી વાર એમ થાય કે આપણે આટલું આટલું કરી તો આવડાનું આમ કેમ આવેલું જતું, પણ પછી ખબર પડે ભલે આ લાંબુ નહીં હાલે. હા, એ અમુક અમુક એવા આમ આમ હોય ને ઉસ્તાદ માણસો, હા, સમાજને એક લોકોને છેતરવામાં, પણ એ છળ કપટના ધંધા લાંબા નો હાલે, એક દી ખુલ્લું તો થયા વિના રે નહીં. એટલે મારે કેવું છે, આપણા બે ધર્મો, સનાતન ધર્મ
અને કર્તવ્ય ધર્મ. સનાતન ધર્મનું ઉદાહરણ મેં બતાવ્યું પ્રહલાદનું, કર્તવ્ય ધર્મની એક કથા તમને સંભળાવું. રૂપાભાઈ ભી એ સનાતન ધર્મમાં જ કહેવાય કે નહીં વ્યસન, નહીં ધનમાં લેવાવું, નહીં નારીમાં લેવાવું. એણે સનાતન ધર્મનું પાલન કર્યું. અને કર્તવ્ય ધર્મ કેવું કામ કરે એ તમને કહું. એક કૌશિક બ્રાહ્મણ હતા, મહાભારતમાં લખાયેલી કથા, બગલીવાળા કૌશિક બ્રાહ્મણ, બગલીવાળા. બગલીવાળા નામ પડ્યું એની કથા તમને આમાં આગળ ખ્યાલ આવી જશે. બહુ મહાન તપસ્વી હતા, એમાં તપ કરતા હતા. એક દિવસ એના ઉપર બગલી ચરકી, બરાબર, બગલી ચરકી. હવે તપ તો હતું જ, તપરૂપી મૂડી તો એની પાસે હતી. ક્રોધ આવ્યો, તપસ્વીઓને ક્રોધ હાજરા હાજર જ હોય, એટલે ક્રોધ આવી ગયો. અને ક્રોધ દ્રષ્ટિથી એને બગલી હામો આમ આકાશમાં ઉપર જોયું તો બગલી પૃથ્વી ઉપર નીચે પડીને મરી ગઈ. ખાલી જોવા માત્રથી કેવો ક્રોધ હશે, બોલાલો ગુસ્સો કેવો હશે, મરીને હેઠી પડી બગલી. એટલે એ બધું અમુક હોય, આપણને ખબર જ ન પડે આ કેમ થતું છે. હમણાં અમે પધરામણીએ જાતા હતા અમદાવાદ સદ્ધામાં બાલસ્વામી, આજુબાજુના ગામડામાં રોજ હોહો ઘેરે પધરામણી, ફટાફટ જવાનું. એમાં અમારા સરજુદાસ એ ઠેલો ઉપાડે પ્રસાદનો આખો, અને કેમ કેમ થાય મને એમ ખબર જ નહીં પડતી અમુક વસ્તુ. અરે અમારે જ્યાં નવી પેઢી આવે છે ને, ક્યાં ભટકાણા કરતી હોય ને, પછાડ્યા કરતી હોય ને, તોડ્યા, મને કલ્પનામાં જ ન આવે કે આલું કેમ રીતે આ ભટકાઈ જતા હશે, કઈ રીતે આ પછડાતા હશે, ભટકાતા હશે, જ્યાં ત્યાં ભટકાતા જ હોય ને, પાડીએ જ જતા હોય. એટલે આપણને એમ થાય કે મળવા કેમ હશે આ ઓરડાની કે ખબર, સમજાય જ નહીં આપણને કે આમ કેમ ભટકાઈ જતા હશે. હવે એના હાથમાં ઠેલો, એમાં સંકીર્તન સ્વામી, એ અમારે બહુ ઉતાવળા. હવે બાલસ્વામી હારે પધરામણી હોય ને તો એ જે આરતીની શરૂઆત કરે ને તો બાલસ્વામી જય સદ ગુરુ સ્વામી, મને એમ થાય કે બાલસ્વામી હવે આ આરતી આમ હો નહીં પૂરી થાય આમાં. અને અમારે સંકીર્તન સ્વામી ઉપર જય સદગુરુ સ્વામી, જોડે જય સદગુરુ સ્વામી, આપણને એમ થાય હું બોલી ખબર જ ન પડે. બોલો પછી હું આમ ધીરે ધીરે કોઈ ન ખબર પડે મામા મામ જરાક કરું, ભાઈ જરાક જાળવે જાઓ, ધીમે બોલો, કડી એવું લાગે તો એક જ બોલજો પણ તમે જરાક ધીમે બોલો. હવે અમારે ભગત થેલો લઈને આવે ને, એમાં એ મોર પોગી ગયેલા ઘરમાં, એને ભગવાન પધરાવી દીધા અને આરતી પ્રગટાવી દીધી ને ઓલો ઘીનું દિવેટ્યું ને એમાં ઘી એણે હારી પેટનું ભર્યું હતું અને એ આમ આરતી ઉતરતું હતું. ભગત રહી ગયેલા વાહે, તે આવ્યા, એને જે રીતે ઠેલો ભટકેડ અમને કોઈને ખબર ન પડી, ઠેલો ઉલ્લીને ઓલાની આરતી ઉપર. હજી સુધી અમને કોઈ સમજાણું ને આ ઠેલો ક્યાં ભટકાણો ને કેમ ઉલ્લ્યો, કેમ ઉલ્લ્યોની ખબર જ ન પડી. એ આરતી ઉપર ગયો તો ઓલાની આરતી પડી ગઈ ને ઘી ઢોળાઈ ગયું, બધું ગયું હેઠું. પછી ઠેલો ઘી વાળો થઈ ગયો કારણ કે હેઠો પીડ્યો ને. પછી પાછા જાતા હતા ને તે બીજા રૂમમાં કંઈક ડીશું મૂકેલી છે ઓલા લોકો, તે ભગત ન્યા ભટકાણા ડીસું પાડી ધણાનંદ કરતી હેઠી બધી. ડીસું ગઈ બધી હેઠી ધણાનંદ કરતી. પછી બહાર નીકળતા નીકળતા મેં કીધું હજી કંઈ પાડવાનું બાકી હોય પાડતો, હજી મેં કીધું કંઈ પાડવાનું બાકી હોય તો મેં પાડતો હોય હારું હારી મેં કામ પતી. પછી વાલ સ્વામી ફારસ ઈ થયા કે ઠેલો ઘી વાળો થયો, તે ગાડીમાં બેવાનું છે ને એને ખોળામાં લેવો પડે ઠેલો, એટલે એના કપડાં બગડે. એટલે સંકીર્તન સ્વામી એને કીધું કે એક જગ્યાએ કે કપડું બપડું અહીંયા લૂસી નાખો એમ કોકની ઘરે, ફટાફટ પધરામણે જવાનું હોય. એટલે હવે એ બિચારો મૂંઝાય કોકના કપડે ક્યાં, આમ ભગત માણા એ ક્યાં કે આપણે આમ લૂસું હોય કે એમ. પછી એ કોઈ રીતે એને કંઈ ઠેલો લૂસ્યો નહીં ક્યાંય. પછી ઘરે આવ્યા ઉતારે એટલે પછી મને આ વાત કરી. મેં કીધું જો સંકીર્તન સ્વામી શું છે, એક જગ્યાએ વાઇટ મૂકેલી આરતીમાં ઘી વાળ્યો હાથ થયો એનો, તે એને કોઈને ખબર ન પડે ને એમ એને ક્યાંક ચાદર બાદર લઈ નાખ્યો.
એ કોઈએ જોયો નહોતો, ભગત એક બીજા કોઈ એક ગરધણી હારે માણસો મેં જોયેલો. એટલે મેં કીધું તને ઓલો ઠેલો લૂસવાનું કહેતા તે લૂસ્યો કેમ નહીં? પણ એ કે હવે કેમ લૂસવો કોકને ખબર પડે. મેં કીધું આ સંકેત તેની સમય હાથ લૂસીને કયો કોઈને ખબર પડી નહીં.